ઓકે, હવે બીજું એક સમ આપણે કરીએ છે 10.10.3, ત્રીજો સમ એકચ્યુઅલી. આની અંદર પૂછ્યું છે કે લિફ્ટિંગ કેપેસિટી આપેલી છે 5 ટન. લિફ્ટિંગ કેપેસિટી ઓલરેડી આપી દીધી છે આપણને પી, તો પી ઇક્વલ ટુ 5 ટન, 1 ટન બરાબર 1000 કેજી, 5000 કેજી. કેજીથી ન્યૂટનનું કન્વર્ઝન કરવું હોય તો 9.8 મલ્ટીપ્લાય કરવા પડે, એટલે આ કરીને 49050 ન્યૂટન આવી જશે, એટલે 49.05 કિલો ન્યૂટન્સ. ઓકે, આપણને આ પી મળી ગયો બરાબર. પછી કીધું ટ્રાયંગ્યુલર ક્રોસ સેક્શન છે. ઓકે, ટ્રાયંગ્યુલર ક્રોસ સેક્શન છે. પરમિસિબલ ટેન્સાઇલ સ્ટ્રેસ 80 કિલોન્યુટન આપેલો છે, સિગ્મા ટી 80 કિલોન્યુટન. ઓકે, આપણે કંઈ પૂછ્યું નથી, ખાલી કીધું કે ડિઝાઇન કરીને મતલબ બધા ફેક્ટર આપણે ફાઇન્ડ કરી દેવાના છે એમાં બરાબર. તો સેમ આપણે રીતથી જ કે આપણને નથી નથી આપણને એચ આપ્યો કે નથી આપણને સી આપ્યો, તો કેવી રીતે જવાનું? તો એચ ઇક્વલ ટુ 0.9 આપણે અઝ્યુમ કરી લેવાનું દર વખતે બરાબર. એચ ઇક્વલ ટુ 0.9 સી. હવે એ જ એચની વેલ્યુ આપણે બધાની અંદર મૂકવા દેવાની, કેમ કે એચ ઇક્વલ ટુ 0.9 આપણને મળી ગયો, તો એ જ એચની વેલ્યુ અહીંયા મૂકવાની. તો O1, O2, R1, R2 જે બધા ફેક્ટર છે એ બધા સીના ફોર્મમાં આવશે, જેમ કે 0.5 સી, 0.75 સી, 0.125 સી, એ ગમે એ બધા સીમાં રાખવાના આપણે, છેલ્લે સીની વેલ્યુ આપી જશે આપણી જોડે બરાબર. હવે ટ્રાયંગ્યુલર ક્રોસ સેક્શન આપેલો છે એટલે ટ્રેપેઝોઇડલનો ફોર્મ્યુલા મૂકવાનો અને BO ઇક્વલ ટુ 0 કરી દેવાનો બરાબર. એટલે RNની એક વેલ્યુ મળી જશે આપણને, RGની વેલ્યુ મળી જશે આપણને, એટલે E ઇક્વલ ટુ RG-RN એક વેલ્યુ મળશે આપણને, એ બી સીના ફોર્મમાં જ મળશે. ઓકે, કંઈ વાંધો નહીં. હવે જે આપણે સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનો, આ બધા વેલ્યુ ફાઇન્ડ થઈ જાય પછી સ્ટ્રેસ ઉપર આવી જવાનું. સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનો છે એમ ઇક્વલ ટુ મોમેન્ટ જે છે એ પી ઇન્ટુ RN. RN આપણે ફાઇન્ડ કરીએ આવડો, RN બરાબર, પી આપેલો છે એટલે તને મોમેન્ટ ફાઇન્ડ થઈ જશે આપણે. હવે HI અને HO, RN-RI અને RO-RN એ બી ફાઇન્ડ થઈ જશે, એ બી સીના ફોર્મમાં આવશે બરાબર. હવે આપણે બે સ્ટ્રેસ ફાઇન્ડ કરવાના છે, એક તો σI અને એક σO. P/A પ્લસ માઇનસ MHI/AERI, MHO/AERO, HIRI અને અહીંયા HORO, ફોર્મ્યુલા ઇઝી છે બરાબર. એ બધી વેલ્યુ પુટ અપ કરવાની, એક સીના ટર્મની અંદર આપણને આન્સર આવશે કોઈ બી સીના ટર્મમાં બરાબર. હવે મેં ગઈ વિડીયોમાં કીધેલું છે કે અગર આવી રીતે અગર પીની બે વેલ્યુ આવે ને તો પી મિનિમમ લેવાનો, અને અગર સિગ્માની વેલ્યુ આવે તો સિગ્મા મેક્સિમમ લેવાનો બરાબર. આ બેમાંથી સિગ્મા મેક્સિમમ કયો છે? 15 અને 10, 15 મોટો છે બરાબર. તો સિગ્મા મેક્સ ઇક્વલ ટુ σI, σI કે ગમે, સિગ્મા મેક્સ ઇક્વલ ટુ 1 σ લેવાનો આપણે બરાબર. પણ ક્વેશ્ચનમાં આગળ જ આપી દીધું છે કે સિગ્મા મેક્સિમમ 80 ન્યૂટન પર mm² હોવો જોઈએ, 80 બરાબર. એની પરથી આપણે સોલ્વ કરીશું તો આપણને સીની એક વેલ્યુ આવી જશે, આ સીની આ વેલ્યુ. પણ અગર ડિઝાઇન ડેટા બુકથી આપણે જવું હોય તો આની અંદર સીની એ વેલ્યુ શોધી નાખવાની, જેમ કે 136 છે તેની આજુબાજુવાળા બધા આન્સર આપણે લઈ લેવાના બરાબર. એટલે આ બી આપણો સમ થઈ ગયો સોલ્વ. ઓકે.